પાલમપુર બોલે છે અમારા વિશેષ અહેવાલમાં આજે જોઈશું પાલમપુર શહેરના વોર્ડ નંબર 8ના સ્થાનિક લોકોના મંતવ્ય. 18,000થી વધુ મતદારો ધરાવતા વોર્ડ નંબર 8ના નગરસેવકોના 5 વર્ષમાં કરેલા કામના પ્રજાએ શું જવાબ આપ્યો? પાલમપુર આબુ હાઈવે, અગોલા રોડ, અમદાવાદ હાઈવે અને ડીસા હાઈવે ઉપર આવેલી સોસાયટીઓમાં વોર્ડ નંબર 8નો સમાવેશ થાય છે. ગત પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 8માં સુરજબેન મેહુલકુમાર ગઢવી, વૈશાલીબેન લીંબાચિયા, અમૃત જોશી અને અતુલ ચોકસી પાલિકાના નગરસેવક તરીકે ચૂંટાયા હતા. આ વોર્ડની મુલાકાતમાં લોકોના મત મુજબ મોટાભાગના વિકાસના કામથી લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. જોકે કેટલાક નગરસેવકોના પ્રજા સાથે વ્યક્તિગત વ્યવહાર ખૂબ જ સારો હોવાથી પ્રજાએ વખાણ પણ કર્યા હતા. તો જોઈએ પાલનપુર બોલે છે. પાલનપુર બોલે છે બીકે ન્યૂઝ ચેનલના વિશેષ અહેવાલમાં આજે અમે છીએ પાલનપુર શહેરના વોર્ડ નંબર 8માં. વોર્ડ નંબર 8માં 18,000થી વધુ મતદારો ધરાવે છે, 250થી વધારે સોસાયટીઓ છે, પણ આ વિસ્તાર મધ્યમ વર્ગ અને શ્રીમંત પરિવારોનો આખો વોર્ડ નંબર 8 વિસ્તાર છે. ત્યારે 5 વર્ષની અંદર અહીંના સ્થાનિક નગરસેવકો શું કામગીરી એના વિશે ખાસ આપણે અહીંના સ્થાનિકોને પૂછ્યું. શું છે 5 વર્ષમાં કેવું લાગ્યું તમને? 5 વર્ષમાં ટોટલી હું આદિત્ય બંગલો ડીસા હાઈવે રહું છું. મારા સમીકરણ પ્રમાણે પહેલાં નગરપાલિકામાં નહોતું, આ છેલ્લા 5 વર્ષથી આ નગરપાલિકાના સમીકરણમાં આવેલું. મારા વોર્ડના અંદરમાં અતુલભાઈ ચોકસી, અમૃતભાઈ જોશી અને બીજા ભાજપના 2-3 કોર્પોરેટર હતા, એટલે 4-4 એમાં અંદર ટોટલી મહેનત કરનાર અતુલભાઈ ચોકસીને હું ધન્યવાદ આપું છું. નવીન સમીકરણ પ્રમાણે લાઇટ, સ્ટ્રીટ લાઇટ, પછી ડોર ટુ ડોર કચરો, પછી પાણીનું, જ્યારે મેં અગાઉ ખૂબ 2-3 વર્ષ સુધી એમની પાસે ચક્કરો મારેલા, એમને અશોકભાઈએ આ નવીન પાણીની લાઇન નાખી દીધેલી. તમામ સગવડો નવીન સમીકરણમાં મને મારા આદિત્ય બંગલામાં ડીસા હાઈવે ટોટલી આપેલા, એ બદલ હું અતુલભાઈનો, કોર્પોરેટર અથવા અમૃતભાઈ જોશી એમનો ધન્યવાદ આપું છું. ખાસ કરીને 5 વર્ષ પહેલાં શું સમસ્યા હતી અને આજે શું સમસ્યા? આ વિસ્તારમાં 5 વર્ષ પહેલાં રોડ નહોતા એક તો, અને પાણીની બહુ મોટી સમસ્યા હતી. પૂરતા પ્રમાણમાં પાણી નહોતું આવતું, સ્ટ્રીટ લાઇટ તો કોઈ જોવા જ આવતું નહોતું. પણ અતુલભાઈ ચોકસી એક સક્રિય અને યુવા અને લોકો સાથે પારિવારિક સંબંધ રાખીને પણ એક સારી કામગીરી એમને બજાવી, અને જેના કારણે આ વિસ્તારની અંદર અત્યારે એકદમ સારી રીતે જે નગરપાલિકાની જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં એમને પૂરેપૂરો રસ લીધો છે, અને જેના કારણે અત્યારે આ વિસ્તારની અંદર કોઈ જ સમસ્યા એવી નાની કે એવી રહી નથી. અને કંઈ હોય તો અતુલભાઈને રાત્રે 12 વાગે બી આપણે ફોન કરીને અમે જાણ કરીએ કે અહીંયા ગાય કે પડી ગઈ છે, તો અતુલભાઈ તાત્કાલિક પોતે તો આવી જાય, સાથે એમ્બ્યુલન્સ બી બોલાવી લે. એટલે અત્યારના આ હાલના સમયની અંદર અતુલભાઈ ચોકસીએ બહુ સરસ કામગીરી, રંગનગર સોસાયટી, પુષ્પાવતી સોસાયટી, શિવનગર, નિધિ બંગલોઝ અને જે આ ઉપરનો વિસ્તાર ગાયત્રીનગર સોસાયટી, સંસ્કૃત બંગલોઝ, આ બધા વિસ્તારના દરેક જે નાગરિકો છે એને પૂરેપૂરો સંતોષ આપવાની કામગીરી એક કોર્પોરેટર, ઉત્સાહી કોર્પોરેટર તરીકે કરી છે. તો બીજા 3 નગરસેવકો શું કરે? બીજા 3 નગરસેવકોમાં અમૃતભાઈ કોકોકવાર મળ્યા છે, પરંતુ જે છેલ્લા નંબરના છે એમને તો કદાચ હું એવું માનું છું કે આ વિસ્તારના લોકો કોઈ ઓળખતા પણ નથી. તો અહીંયા તો મોટાભાગની સમસ્યાઓ હલ થઈ છે એવું સ્થાનિકોને કહેવું છે. એક સવાલ એક અલગ છે, કોંગ્રેસ અને ભાજપ પાલનપુર નગરપાલિકાની અંદર, કોંગ્રેસ જે બહુમતી નજક હતી, વિપક્ષની ભૂમિકા કોંગ્રેસની કેવી રહી પાલિકામાં? કોંગ્રેસની અંદર વિપક્ષની ભૂમિકા એકદમ નિષ્ક્રિય છે. એમને લગભગ 23 સભ્ય હોવા છતાં પણ આપણને એવું લાગતું જ નથી કે વિપક્ષ ત્યાં બેઠું હોય. 21 હોય છતાં આપણને એવું લાગતું નથી કે ત્યાં આગળ વિપક્ષ તરીકે બેઠા હોય. કેવી ભૂમિકા હોવી જોઈએ? એકદમ વિપક્ષની ભૂમિકા એકદમ એમ શું કહેવાય કે છેલ્લી કક્ષાની, જે શાસક પક્ષ માટે જાગૃતિ રહેવાનું કામ હતું એમને નહીં કર્યું, એમ જરાય નહીં. એક બીજા પણ વિસ્તારના વડીલ છે, વડીલ શું કહેવું છે તમારું? આ હાલ નગરપાલિકા આવી રહી છે, 5 વર્ષ કેવા રહ્યા છે તમારું? 5 વર્ષમાં નગરપાલિકાના જે અમારે 4 સભ્યો ચૂંટાયેલા છે આ વોર્ડમાં, એમાં 2 સભ્યો તો દેખાતા નથી, અને અતુલભાઈ ચોકસી જ્યારે હું ફોન કરું ત્યારે તરત જ હાજર થઈ જાય, તરત જ મંદિરભાઈ આવી જાય, મારા ઘેર આવી જાય, તરત જ એ દરેક કામ પૂર્ણ કરે છે, એટલે મને એમના પ્રત્યે બહુ આદર છે.
આ તો લોકો અહીંયા કયોક સંતોષ માને છે, ખાસ કરીને એની સાથે વાત કરશું. તમે પણ મતદાર છો? હા બિલકુલ છું, હું મતદાર છું, બોલો ને. કેવું રહ્યું નગરપાલિકાનું 5 વર્ષનું? એકચ્યુઅલી કહેવાય ને કે આ 5 વર્ષ બહુ જ સારા રહ્યા, જે અતુલભાઈ ચોકસીના કારણે, કારણ કે એમને નિઃસ્વાર્થ ભાવે સેવા કરી છે અને મને તો એમનો પર્સનલી અનુભવ છે. કારણ કે જ્યારે અમારું ઘર કોરોનામાં હતું, જ્યારે બહુ સ્ટાર્ટિંગના સમયમાં કોરોના થયો હતો, એ વખતે તો 28 દિવસનું હોમ ક્વોરન્ટાઇન રહેવું પડે, ત્યારે અતુલભાઈએ નિઃસ્વાર્થ ભાવે સેવા કરી છે. એ જ અતુલભાઈ જ દૂધ, બધી ગ્રોસરી, ડેલી એસેન્શિયલ્સ એ જ બધું પ્રોવાઈડ કરતા હતા. તો હું તો ચોક્કસપણે એ જ માનું છું કે તમે એવા નાગરિકને સપોર્ટ કરો કે જે તમારો સહકાર આપે, તમારી વિકટ પરિસ્થિતિમાં તમારી સાથે ઊભા રહે. નહીં કે એવા નાગરિકને સપોર્ટ કરો કે તમે પક્ષ બદલે ખાલી સત્તા માટે તમારી આવે કોર્પોરેટમાં, નહીં. તો હું તો ચોક્કસપણે એવું માનું છું કે હા, અતુલ ચોકસીએ જે કાર્ય કર્યું છે ખરેખર વિશ્વસનીય કાર્ય કર્યું છે અને ધન્યવાદ આપવા જોઈએ. થેન્ક યુ. હાલ જે નગરપાલિકાની હવે ચૂંટણી આવવાની છે, તો હવે ફરી કેવા નગરસેવકો તમે ઈચ્છો છો? હું ફરી એવા નગરસેવકો ઈચ્છીશ કે જે લોકો નિઃસ્વાર્થ ભાવે અને પાલનપુરના નાગરિકની સેવામાં હોય, એ લોકો હકીકત જાણે કે થઈ શું રહ્યું છે સોસાયટીઓમાં, કે પાલનપુરમાં થઈ શું રહ્યું છે, અને એ લોકોના પ્રશ્નોને સમજે અને સારી રીતે સોલ્યુશન લાવવાનો ટ્રાય કરે. અહીંયા મહિલાઓ છે પણ મહિલાઓ સાથે પણ ખાસ હજી પણ એવી કોઈક સમસ્યા છે તમારા વિસ્તારની અંદર કે હજી સુધી સોલ્યુશન નથી એનું? હા, સમસ્યા તો છે, ઘરના પાણી એ લોકોને, અમારી સોસાયટીના લોકોની જ છે કે જે પાણી બહાર કાઢે છે. એમાં કોર્પોરેટરનો કોઈ દોષ કે વાંક નથી, એ લોકો કાઢે છે પાણી, બાકી તો કોઈ સમસ્યા નથી. બધું અતુલભાઈ અમારા છે, ગમે ત્યારે બોલાવીએ તો આવીને હાજર થઈ જાય છે, અને અઠવાડિયે 15 દિવસે એમનો એક કાંટો તો હોય જ છે સોસાયટીમાં, અને લગભગ બધાની તકલીફ દૂર કરવાની કોશિશ ચોક્કસ કરે છે. તો આ વિસ્તારમાં કોઈ પાણીની, ગટરની કોઈ એવી ખાસ સમસ્યા જે નાગરિકોના કહેવા પ્રમાણે કોઈ નજરે પડી નથી, પરંતુ બીજા એક નાગરિક છે એમની સાથે પણ ખાસ વાતચીત કરશું. શું કહેવું છે તમારું? અમારે ફરીથી અતુલભાઈ અહીંયા ટિકિટ લે અને અતુલભાઈ ટિકિટ આપે, અતુલભાઈ પત્યો ને અમે પોતાના બધા સાથ સહકાર આપી અને એમને જીતાડવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરીશું. અને અતુલભાઈનું કામ એટલે બિરદાવવા લાયક છે, ખરેખર અમારા એરિયામાં એમને બહુ સરસ કામ કરેલું છે. પાલનપુર નગરપાલિકા 5 વર્ષ સુધી ભાજપની રીતે વાત, તમારે કેટલો સંતોષ થયો? એમાં બહુ સરસ સંતોષ થયો છે, એમાં અતુલભાઈના કામથી તમને ખૂબ સંતોષ થયો અમને, કારણ કે પહેલાં તો અમૃતભાઈ દાઢી આવતો પણ આ વખતે એ પણ ક્યાંય દેખાયા નથી, એટલે અને બીજા કોર્પોરેટર તમે ઓળખતા જ નથી, એવું જ છે અમારા માટે. તો આ વિસ્તારમાં જે નગરસેવક છે એમનો પ્રજા સાથેનો વ્યવહાર ખૂબ સારો છે, અને અહીંયા અહીંના જે લોકો છે એ સંતોષ માને છે કે ભાઈ આવા નગરસેવકો ફરી ચૂંટાઈને આવે તો આ વિસ્તારના લોકોને વધારે ખુશી છે. કેમેરામેન વિશાલ ગોયલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.